मॉर्निंग विद्यार्थी मित्रों, आगळ आपणे अंग्रेजी विषयमां लेसन 4 एनिमल्स एटले के प्राणियों तेनी चर्चा करी। तो चालो आजे आपणे जोईशुं लेसन 5 BIRDS बर्ड्स। बर्ड्स एटले पक्षीओ। तो आपणे तेना स्पेलिंगो जोईशुं। तो चालो पहला सानो चित्र आपेलू छे, तो आ छे मरघी। तो मरघी ने आपणे शुं कहीशुं? हेन। हेन नो स्पेलिंग शुं थशे? HEN। हेन एटले के मरघी। बीजो छे आउल। आउल नो स्पेलिंग शुं छे? OWL। आउल एटले के घूवड। चालो तीजो छे कॉक। આસાનું ચિત્ર છે કૂકડાનું। તો કોકનો સ્પેલિંગ શું થશે? COCK। કોક એટલે કે કૂકડો। આ શું છે? કાગડો। કાગડાનો સ્પેલિંગ શું થશે? CROW। ક્રો એટલે કે કાગડો। આ છે બતક। તો DUCK। ડક એટલે બતક। DUCK। ડક એટલે બતક। આ છે હંસ। હંસનો સ્પેલિંગ શું થશે? સ્વન। SWAN। SWAN સ્વન એટલે કે હંસ। આ છે કબૂતર। તો DOVE। DOVE। ડવ એટલે કબૂતર। આ શું છે? પોપટ। તો પોપટને શું કહેવાય? પેરોટ। તો PARROT। PARROT પેરોટ એટલે પોપટ। આ છે ચકલી। ચકલીનું સ્પેલિંગ શું થશે? SPARROW। સ્પેરો એટલે કે ચકલી। SPARROW સ્પેરો એટલે ચકલી। આ છે મોર। મોરને શું કહેવાય? પીકોક। તેનો સ્પેલિંગ શું થશે? PEACOCK। PEACOCK પીકોક એટલે મોર। આ છે ગરુડ। ગરુડને શું કહેવાય? ઈગલ। ઈગલનો સ્પેલિંગ શું થશે? EAGLE। EAGLE ઈગલ એટલે ગરુડ। આ છે બગલો। તો બગલાનો સ્પેલિંગ શું થશે? સ્ટોર્ક। સ્ટોર્ક એટલે બગલો। STORK। STORK સ્ટોર્ક એટલે બગલું। તો ચાલો હવે આપણને અહીંયા પક્ષીઓના ચિત્ર આપેલા છે, તો આ ચિત્ર નીચે આપણે સ્પેલિંગ લખવાના છે। તો ચાલો પહેલું ચિત્ર આસાનું છે, તો આ છે બતક। તો બતકને આપણે અંગ્રેજીમાં શું કહીશું? ડક। તો ડકનો સ્પેલિંગ શું થશે? DUCK ડક એટલે બતક। ચલો હવે આ આપણને સાનું ચિત્ર આપ્યું છે, આ છે મરઘી। મરઘીનો સ્પેલિંગ શું થશે? HEN। હેન એટલે કે મરઘી। ચાલો આ સાનું ચિત્ર છે કાગડાનું। કાગડાનો સ્પેલિંગ શું થશે? CROW ક્રો એટલે કાગડો। આ છે ઘુવડ। ઘુવડનો સ્પેલિંગ શું થશે? OWL આઉલ એટલે ઘુવડ। ચલો હવે આ શું છે? કબૂતર। કબૂતરને શું કહેવાય? ડવ। ડવનો સ્પેલિંગ શું થશે? DOVE ડવ એટલે કબૂતર।
ચલો આ શું છે? હંસ. હંસનો સ્પેલિંગ શું થશે? સ્વાન. સ્વાન એટલે હંસ. SWAN. SWAN. સ્વાન એટલે કે હંસ. આ શું છે? મરઘી. મરઘીનો સ્પેલિંગ શું થશે? HEN. હેન એટલે મરઘી. તો આ પ્રમાણે તમારે પાઠ્યપુસ્તકમાં પૂરવાનું છે. આવજો.